થરાદ ખાતે શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરીક્ષામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પરીક્ષાનો બહિષ્કાર કરવામાં આવતા થરાદ સેન્ટરમાં ફક્ત 14 શિક્ષકોએ જ પરીક્ષા આપી હતી. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક વિભાગની શાળાઓના શિક્ષકો તથા આચાર્યની શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા યોજવાનું નક્કી કરાયું હતું. જોકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિરોધ કરવામાં આવતા થરાદ તાલુકામાં કુલ 1596 શિક્ષકોમાંથી માત્ર 14 શિક્ષકોએ જ પરીક્ષા આપી હતી અને કુલ 85 આચાર્યમાંથી માત્ર એક આચાર્યએ જ પરીક્ષા આપી હતી. જેને લઈ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના પરિપત્રનો શિક્ષકો દ્વારા બહિષ્કાર કરવામાં આવતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો વિજય થયો હતો. જોકે પરીક્ષામાં હરેશભાઈ ભાટી, સીઆરસી ભરતભાઈ પુરોહિત, હિંમતલાલ સોની, વર્ષાબેન ત્રિવેદી, ભરતભાઈ પટેલ સહિતના શિક્ષકો હાજર રહ્યા હતા.